ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? હું તૃપ્તિ સાંગાણી, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ચેનલ, જે તમારી જ એજ્યુકેશન ચેનલ છે, તેમાં આપ સૌનું ફરી ફરીને સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 18 સુભાષિત, જેના પ્રથમ પાર્ટની ચર્ચા કરી હતી, કે આપણે બે સુભાષિતના અર્થ સમજ્યા હતા. આજે આ લેક્ચરની અંદર એટલે કે પાર્ટ 2 ની અંદર અંતિમ 3 સુભાષિતોનો અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલા લાસ્ટ લેક્ચરમાં જે ભણી ગયા તેની ફટાફટ યાદ કરી લઈએ. સુભાષિત એટલે શું? તો કે સુભાષિત એટલે કે એમાં નીતિ વિચાર રજૂ થાય છે, સારો વિચાર રજૂ થાય છે, કે જે દુનિયાના દરેક લોકોને પ્રોત્સાહન અને યાદ પ્રોત્સાહન પૂરું પાડે છે, સાથે સાથે પ્રેરણા પણ આપે છે. શું કરે છે? પ્રોત્સાહન આપે છે અને સાથે સાથે પ્રેરણા પણ આપે છે. એમાં અનુભવોનો પૂરેપૂરો નિચોડ હોય છે. ઠીક છે, સુભાષિત એટલે શું? તો કે સરસ વિચારોને, નીતિ વિચારોને રજૂ કરવાનું એક માધ્યમ. તેમાં અનુભવોનો નિચોડ હોય છે અને તે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડે છે. ઠીક છે, પહેલા સુભાષિતમાં આપણે જોયું હતું કે આપબળ જેવું કોઈ જ મહત્વ નથી. પૃથ્વી સમૂહ કોઈ બેસણું નથી એટલે કે સ્થાન નથી. આપ સમૂહ કોઈ છત્ર નથી એટલે કે કોઈ આકાશ જેવું કોઈ છત્ર નથી. પ્રેમ સામી કોઈ માધુરી નથી અને આપ સમૂહ કોઈ મિત્ર નથી એટલે કે દરેક પોતે જ પોતાનો મિત્ર છે. ઠીક છે, હવે વાત હતી કે આપ બળની. દરેક વ્યક્તિએ પોતાનું કામ જાતે જ કરવું જોઈએ, બીજા ઉપર આધાર ન રાખવું જોઈએ. કેમ કે પારકીઆ સદા નિરાશ. દરેક વ્યક્તિ જો બીજા ઉપર આશા રાખીને બેસે તો ક્યારેય પોતાની ઈચ્છા મુજબ, પોતાને ધાર્યા મુજબ સફળતા નહીં મેળવી શકે. કેમ કે આપણા કાર્યમાં જેટલો આપણને રસ હોય છે એવો રસ બીજાને ક્યારેય નથી હોતો. ઠીક છે, એટલે કે દરેક વ્યક્તિએ પોતાનું કામ જાતે જ કરવું જોઈએ, બીજા ઉપર ક્યારેય આધાર ન રાખવો જોઈએ. બીજી વાત હતી પોપટ અને કોયલ દ્વારા કહેવાયેલી સુંદર મજાની વાત, કે હંમેશા મીઠું બોલવું જોઈએ. દેડકાની જેમ કર્કશ અવાજ કરનાર હંમેશા માન સન્માન ગુમાવે છે, તેની કોઈ જ પ્રતિષ્ઠા રહેતી નથી. એટલે કે કોયલ અને પોપટની જેમ હંમેશા મીઠી વાણીનો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં જરૂર જણાય ત્યાં એકલો જ બોલવું જોઈએ અને ન બોલીએ તો વધારે સારું. અને કહેવત પણ છે ને કે ન બોલવામાં નવ ગુણ. જો ખબર ના પડતી હોય તો બોલવું જ ન જોઈએ, મૂંગા રહેવું જોઈએ. અને જે બોલીએ છીએ એ પણ વિચારીને સમજીને બોલવું જોઈએ. ક્યારેય કોઈના હૃદયને ઠેસ પહોંચે એવી વાણીનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. ઠીક છે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટરને આગળ વધારીએ. તો તમે તમારી બુકની અંદર પેજ નંબર 60 અને 61 કાઢો. ઠીક છે, આપણે આગળના સુભાષિતનો અભ્યાસ કરીએ. એ પહેલા આપણે શબ્દાર્થ પર નજર નાખી લઈએ. ભણતા એટલે કે શીખતા, પંડિત એટલે કે વિદ્વાન, નિજે એટલે કે બને, લયું એટલે કે લખવાનું કામ કરનારું માણસ, ગાંવ એટલે કે આશરે 2 કિલોમીટરનું અંતર. ગાંવ એટલે કેટલું? તો કે 2.25 કિલોમીટરનું અંતર. 4 ગામ એટલે કે અહીં થોડું ચાલતા થોડું અંતર. પંથ એટલે કે માર્ગ, રસ્તો. શમવું એટલે કે શાંત થવું. વેર એટલે કે શત્રુતા, દુશ્મની, દુશ્મનાવટ. તળવું એટલે કે દૂર થવું. ઔષધ એટલે કે દવા. સનાતન એટલે કે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું. જરાવી એટલે કે સળગાવી.
ધૂપ એટલે કે અગરબત્તી, સુવાસિત એટલે કે સુગંધિત, અન્યને એટલે કે બીજાને. હવે આપણે રૂઢિ પ્રયોગ જોઈ લઈએ. પંથ કાપવો એટલે કે રસ્તે આગળ ને આગળ વધવું. છાત ઘસવી એટલે કે બીજા માટે દુઃખ વેઠવા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જઈએ સુભાષિત નંબર 3 પર. અહીં ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત કરી છે. જે મળીને આગળ વધતા પંડિત થવાય છે, લખતા લખતા લૈયા થવાય છે, તે જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય છે. ચાલો જોઈએ. ભણતા પંડિત ની જે લખતા લૈયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. એટલે કે સતત વ્યક્તિ સતત પ્રયત્ન કરતી રહે, શીખતી રહે તો એ શું કરે છે? તો કે વિદ્વાન બની જાય છે. ભણતા પંડિત દીપ છે એટલે કે જે વ્યક્તિ સતત મહેનત કરશે, શીખતી રહેશે, એ એક દિવસ શું બનશે? તો કે વિદ્વાન બની જશે. પછી કે જે લખતા લયો થાય એટલે કે લખવાના સતત મહાવરાથી માણસ લયો બની જાય છે. શું થઈ જાય છે? લયો બની જાય છે કે લખનાર માણસ બની જાય છે. ચાર ચાર ગાઉં ચાલતા લાંબો પંથ કપાય એટલે કે એ રીતે માણસ ચાર ચાર ગાઉં એટલે કે થોડું થોડું અંતર કાપતા કાપતા ચાલતો જશે તો એ અંત સુધી, પોતાના પંથ સુધી પહોંચી જશે, એટલે કે પોતાના માર્ગ સુધી પહોંચી જશે. આખા સુભાષિતનો અર્થ એવો છે કે માણસ છે એ સખત પરિશ્રમ કરે તો એ પોતાના લક્ષ્ય સુધી અવશ્ય પહોંચી જાય છે. એને ધીરજ રાખવી પડે છે. શું કરવું પડે છે? ધીમે ધીમે આગળ વધવું પડે છે. કોઈ શોર્ટકટ અપનાવીએ તો એ ફટાફટ તો પહોંચી જાય પણ જો એટલી સફળતા ન મેળવી શકે, પોતાના ધારેલા લક્ષ્ય ઉપર ન પહોંચી શકે અને એ લક્ષ્ય કાયમ પણ રહેતો નથી. તો અહીંયા કીધું છે કે સખત પ્રયત્ન કરનાર, સખત પરિશ્રમ કરનાર, મહેનત કરનાર માણસ હંમેશા આગળ ને આગળ વધે છે. એનો માર્ગ આગળ ને આગળ ચોખ્ખો થતો જાય છે અને તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. દરેક વ્યક્તિએ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સખત પરિશ્રમ કરવો પડે, સખત મહેનત કરવી પડે અને ધીમે ધીમે આગળ વધવું પડે તો જ એ પોતાના ધારેલા માર્ગ સુધી, પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. હવે જોઈએ ચોથું સુભાષિત. ચાલો, અહીં ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે. વેરના બદલે વેર રાખવાથી વેર શકતું નથી, પાપ સામે પાપ કરવાથી પાપ ટાળતો નથી. મિત્રતાથી જ આ સર્વનું નિરાકરણ થાય છે. ચલો, સમયના વેર વેરથી ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. સમયના વેર વેરથી એટલે કે વેર સામે વેર રાખવાથી એ શાંત થતું નથી. સમયના વેર વેરથી સામેવાળી વ્યક્તિ વેર ભાવના રાખે તો આપણે પણ એની સામે વેર ભાવના રાખીએ તો એ વેર છે ને એ ક્યારેય શાંત થતો નથી, વધુ ને વધુ ઉગ્ર બનતો જાય છે. તણેના પાપ પાપથી શું કહે છે? કે પાપ સામે પાપ કરવાથી પાપ દૂર થતું નથી. થાય શું કહે છે? કે પાપ સામે પાપ કરવાથી પાપ ક્યારેય દૂર થતું નથી. ઔષધ સર્વ દુઃખોનો મૈત્રી ભાવ સનાતન, બધા જ દુઃખોનો એકમાત્ર ઈલાજ છે કાયમી મૈત્રી ભાવ. જો દરેક વસ્તુની લિમિટ હોય છે, આપણે એમ કહીએ છીએ કે અનહદ સહન કરો એ પણ એક પાપ છે. તમને એમ લાગે છે કે આ વ્યક્તિ સાથે વધુ વેર ભાવના રાખશું તો એ વેર ભાવના આગળ ને આગળ વધતી જ રહેશે, એ ક્યારેય શાંત પડશે નહીં. એના કરતા બેટર છે કે આપણે એની સાથે મિત્રતાથી કામ લઈએ. શું કરીએ?
મિત્રતાથી કામ લઈએ, મૈત્રી ભાવ રાખીએ, માનું કે તો પણ એમાં કોઈ જ ફર્ક નથી પડતો, તો શું કરવાનું? આપણે ત્યાંથી છેડો જ ફાડી રાખવાનો, એ વ્યક્તિને આપણે ભૂલી જવાની, જેથી કરી આપણું જીવન આગળ સારી રીતે પસાર થાય. કેમ કે વેર વધારવાથી વેર વધતું જ જાય છે, એ કોઈ દિવસ શાંત થતું નથી. હા, તમે મૈત્રી ભાવ કરો છો અથવા તો તમે એની વાતને નિગ્લેક્ટ કરો છો, કે તમે નમતું મૂકો છો કે જવા દો છો એ વાતને, તો કદાચ પ્રેમ ભાવના વધવાથી મિત્રતા બને છે અને એ વેર ટળી જાય છે. પણ માનો કે એ પણ નથી બનતું, તો શું કરવાનું? તો કે ત્યાંથી આપણે રસ્તો બદલી રાખવાનો, હવે એ વ્યક્તિ સાથે કોઈ લેવા દેવા નહીં રાખવાના, જેથી કરી આપણું મન પણ શાંત થઈ જાય અને તેનું મન પણ શાંત થઈ જાય. પછી કહ્યું છે કે તળેના પાપ પાપથી, શું પાપ કરવાથી પાપ છે એ દૂર થઈ જાય? ના, નથી થતું. સામેવાળી વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ પાપ કરતી હોય તો આપણે એની સામે એવું જ વર્તન ના કરવું જોઈએ. ઠીક છે. ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. સનાતન એટલે લાંબા સમયથી ચાલ્યું આવતું, ઘણા સમયથી. ઠીક છે, કે દરેક દુઃખોનું એક જ તારણ છે, મૈત્રી ભાવના. તમે જતું કરવાની ભાવના રાખશો તો સારા સંબંધો કેળવી શકશો, મિત્રતા બાંધી શકશો. ઠીક છે, ચાલો હવે જોઈએ પાંચમું સુભાષિત. અહીં પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે. જેમ ધૂપ સળી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. ચાલો જોઈએ. જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, કશી જાતને સંતો, અન્યને સુખ્યા કરે. ધૂપ એટલે કે અગરબત્તી. અગરબત્તી શું કરે છે? તો કે અગરબત્તી પોતાની જાતને બાળીને બધે સુવાસ ફેલાવે છે, એટલે કે સુગંધ ફેલાવે છે. એ જ રીતે ઘસી જાતને સંતો. સંતો પોતે મુશ્કેલીઓ સહન કરીને બીજાને શું કરે છે? તો કે સુખી કરે છે. પરોપકારી વ્યક્તિ કેવી હશે? તો કે ઘણું બધું સહન કરી બીજાને સુખી કરશે. હવે ફળ જોઈ લો. આપણે છે વૃક્ષ છે એ કેવું છે? તો કે પરોપકારી વૃત્તિ ધરાવે છે. જોયું છે તમે ક્યારે કે ફળ છે, વૃક્ષો છે પોતાના ફળ ખાતા હોય? ના. ચલો, જેવી જ એના ડાળીઓ પર ફળ આવે છે તરત જ એ નમી જાય છે, વિનમ્રતાનો ભાવ બતાવે છે, જેથી કરી મનુષ્ય અને પ્રાણી તેના ફળ ખાઈ શકે. એટલે કે એની પાસે પરોપકારની ભાવના છે, એ ઘણું બધું સહન કરે છે. જેમ કે આંબા ઉપર કેરી ઉગી હોય તો કેરીને મેળવવા આપણે શું કરીશું? તો કે એને પથ્થર મારીશું, અને પથ્થર વાગતા જ એ કેરી નીચે પડી જશે ડાળી પરથી. તો કે દુઃખ સહન કરે છે, બરાબર, એના મીઠા મીઠા ફળ આપી દે છે, પણ બીજાને ખુશી કરે છે. જોયું છે નદીએ ક્યારે પોતાનું પાણી પીધું હોય એવું? ના. નદી શું કરે છે? એ પણ પરોપકારી જીવ છે, એ પણ બીજાને તૃપ્ત કરવા પોતાનું પાણી આપે છે. એટલે કે નદી પાસેથી પણ પરોપકારની ભાવના શીખવા મળે છે. એ પોતાનું મીઠા ફળ, મીઠું પાણી ક્યારે પીતું નથી, બીજા જ પ્રાણીઓને અર્પણ કરે છે. તો શું કહે છે કે સંતો કેવા હોવા જોઈએ? તો કે સંતો આવા જ હોવા જોઈએ, પરોપકારી, જે પોતે બધું સહન કરશે, બધા દુઃખો વેઠશે, પણ બીજાને શું કરશે? તો કે બીજાને હંમેશા સુખી કરશે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણું આ સુભાષિત ચેપ્ટર પૂરું થાય છે. પરંતુ અહીંયા આપણને ઘણું બધું શીખવા મળી જાય છે, હે ને? ઠીક છે, ચાલો તમે આ બોર્ડનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરી તમે વર્કશીટને સારી રીતે લખી શકો. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે પાંચે પાંચ સુભાષિતોને જોઈ જઈએ કે એમાં શું કહેવા માગે છે.
જેથી કરી તમને સમજૂતી સરળ થઈ જાય અને તમે સારી રીતે આ સુભાષિતોને સમજી શકો। ચાલો જોઈએ। પૃથ્વી સમો નહીં બેસણું, આપ સમો નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર। કે ધરતી જેવું કોઈ બીજું આસન નથી બેસવા માટેનું, અને આકાશ જેવું કોઈ બીજી છત્ર છાયા નથી કે જેની નીચે આપણે રહીએ છીએ। પ્રેમ સમી નહીં માધુરી એટલે કે પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી, આપ સમો નહીં કોઈ મિત્ર એટલે કે પોતાના જેવો કોઈ મિત્ર નથી, આપણે જ આપણા મિત્ર છીએ। આપણે આપણું કામ જાતે જ કરવું જોઈએ, બીજા ઉપર ન છોડવું જોઈએ। જે વ્યક્તિ પોતાનું કામ જાતે કરે છે એ જ વ્યક્તિ પોતાનું કામ સારી રીતે કરી શકે છે, એને સારી રીતે સમજી શકે છે અને પોતાને જોઈતી એમાં સફળતા મેળવી શકે છે। બીજું જોઈએ, પોપટ કોયલ બોલે થોડું અલ્લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા। પોપટ અને કોયલ હંમેશા પીઠી વાળીનો ઉપયોગ કરે છે અને દેડકા કર્કશ અવાજ કરીને પોતાનું માન સન્માન અને પ્રતિષ્ઠા ગુમાવે છે। તો આપણે પોપટ અને કોયલ પાસેથી એ શીખવાનું છે કે આપણે પણ હંમેશા મીઠી વાણીનો પ્રયોગ કરવો જોઈએ। ઠીક છે, જરૂર જણાય ત્યારે જ બોલવાનું। એમ લાગે કે અહીં આપણે બોલવા જેવું નથી તો હંમેશા ચૂપ રહેવાનું, સામેવાળી વ્યક્તિને જ્યારે દિલ ન દુભાય એવી વાણીનો ઉપયોગ કરવાનો। ઠીક છે, પછી વાત કરીએ ત્રીજા સુભાષિતની। ભણતા પંડિત નીપ છે, લખતા લયું હાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય। શું કહે છે અહીં આ સુભાષિતની અંદર? કે ભણતા પંડિત નીપ છે, શીખતા શીખતા જ આપણે વિદ્વાન વ્યક્તિ બની શકીએ છીએ અને વારંવાર લખવાનો મુહાવરો કરવાથી આપણે લયો એટલે કે લખનાર માણસ બની શકીએ છીએ। એટલે કે અહીંયા સખત પરિશ્રમની વાત કરવામાં આવી છે કે જે માણસ અથાક પ્રયત્ન કરે છે, અતિશય પ્રયત્ન કરે છે, પરિશ્રમમાં તરબટ રહે છે એ હંમેશા પોતાના લક્ષ્ય સુધી અચૂક પહોંચે છે, તેને અચૂક સફળતા મળે છે। તો દરેક વ્યક્તિએ પરિશ્રમ કરવો જ જોઈએ, બેસી રહેવાથી કંઈ જ મળતું નથી। પછી વાત કરીએ ચોથા સુભાષિતની, શમેના વેર વેરથી ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનો મૈત્રી ભાવ સનાતન। લાંબા સમયથી ચાલતી આવતી વાત છે કે વેર ક્યારે વેરથી સમતું નથી અને પાપ સામે પાપ કરવાથી એ ટળતું પણ નથી। આ બધા જ દુઃખોનું નિરાકરણ એટલે કે એની દવા એક જ છે, મૈત્રી ભાવ। સામેવાળી વ્યક્તિની કોઈ પણ વાત જે આપણને નથી ગમતી એને છતી કરી એની સાથે મૈત્રી ભાવ રાખવો જોઈએ, મિત્રતા રાખવી જોઈએ। જો આપણે એની સાથે મિત્રતા રાખીશું તો બની શકે કે એના હૃદયની અંદર જે કડવાશ છે, જે કડવાહટ છે એ દૂર થઈ જાય અને આપણું મન પણ શાંત થઈ જાય। પણ માનો કે એવું નથી બનતું તો આપણે એ જગ્યા જ છોડી દેવી જોઈએ અને એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ। અંતિમ સુભાષિત જોઈએ, જલાવી જાતને તો સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખ્યા કરે। કે સંતો કેવા હોય છે? તો કે એ પોતાની જાતને ઘસી નાખે છે। શા માટે? તો કે બીજાને સુખી કરવા માટે। આ સંતોની વ્યાખ્યા છે કે સંતોએ હંમેશા પરોપકારની જ ભાવના રાખવી જોઈએ, બીજાને જ સુખી કરવાના પ્રયત્ન કરવા જોઈએ। જેમ અગરબત્તી પોતાની જાતને બાળે છે અને આખા વાતાવરણને સુગંધિત કરી દે છે। તો વિદ્યાર્થી મિત્ર, અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે। મને આશા છે કે તમને આ સુભાષિતો સારી રીતે સમજાઈ ગયા હશે। આ લેક્ચર પછી તમને એક વર્કશીટ આપવામાં આવશે, તમારે તે વર્કશીટ તમારી બુકની અંદર
સુંદર અક્ષરે વિષય વિષયાંક તારીખ ચેપ્ટર નંબર અને ચેપ્ટરનું નામ લખી કમ્પ્લીટ કરવાની છે. ચલો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું નવા વિચારો સાથે અને નવા અધ્યાય સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. બાય બાય. થેન્ક યુ.